हेलो, हाउ आर यू फ्रेंड्स। अगर आपरे सुमीना फैमिली विषय आपरे જોયું હતું હને તો તમને બધાને યાદ હશે કે તમે સરસ રીતે એકદમ સરસ રીતે સ્ટડી કરો છો ને તમને તો બધું યાદ જ હશે હને યાદ છે ને યસ તો સુમીના ફેમિલીમાં આપણે જોયું હતું કે તેના ફેમિલીમાં ફાધરને પ્રમોશન મળે છે તો પ્રમોશન એટલે પણ ટીચરે તમને શીખવાડ્યું તમને યાદ છે કે પ્રમોશન એટલે કે જ્યારે કોઈક પોસ્ટ ઊંચી મળતી હોય અથવા એક ઊંચો હોદ્દો મળતો હોય હને આપણે જાણે કે જોબ કરતા હોય પપ્પા આજે જાણે કે ટેકનિશિયનમાં હોય તો એક મેનેજરની પોસ્ટ હોય બરાબર ને એવી જે ઊંચી પોસ્ટ હોય એ પોસ્ટને પ્રમોશન કહેવાય છે તો એના ફાધરને પ્રમોશન મળેલું હતું પણ તેની સાથે તેને ટ્રાન્સફર થવું પડતું એવું હતું ટીચરે કીધું હતું ને કે જ્યારે ક્યારેક પણ કસે પણ આપણે જો પ્રમોશન મળે તો ટ્રાન્સફર જ્યારે મળે તો એને બીજી સિટીમાં આપણે જવું પડે કે પ્રમોશન માટે આપણે કરવું પડે છે તો તે સુમીના ફાધરને પણ પ્રમોશનના લીધે ટ્રાન્સફર લેવું પડે તેમ હતું તેના વિશે આપણે જોયું હતું હને હવે આપણે દીપાલીના ફેમિલીમાં સેના લીધે ચેન્જ થઈ ગયું સેના લીધે ચેન્જ થાય છે તે હવે આપણે તેના વિશે આપણે જોઈશું હવે આપણે દીપાલીના ફેમિલીમાં શું ચેન્જ આવે છે તેના વિશે આપણે ડિસ્કસ કરીશું તમે પિક્ચરમાં જોવ છો ને દીપાલીના ઘરે આજે સૌ ખૂબ જ હેપી છે બધા આનંદ કરે છે કેમ કે દીપાલીના અંકલના દીકરાના આજે મેરેજ છે તમને પણ ખબર છે ને કે જ્યારે આપણા ઘરમાં પણ મેરેજ હોય કે કોઈક મામા કે કાકાને ત્યાં કશે પણ મેરેજ હોય તો જ્યારે આપણે મેરેજમાં જવાનું હોય તો આપણે કેટલા હેપી હોય છે મજા આવે ને સરસ સરસ કપડાં પહેરવાના સરસ તૈયાર થવાનું સરસ મજાની વાનગીઓ ખાવા મળે પછી મેરેજની પહેલાં કેટલી બધી રસમો હોય છે આપણે ખૂબ જ એન્જોય કરે છે તો દીપાલી પણ ખૂબ જ હેપી હતી કે તેના ઘરે ન્યૂ મેમ્બર આવવાના હતા અને જે મેમ્બર આવવાનું હતું તે દીપાલીની કોણ થાય યસ ભાભી થાય કે તેના કઝિન બ્રધરના મેરેજ હતા તો એના જે ભાઈ હોય તો ભાઈની જે વાઈફ હોય તે કોણ થાય ભાભી થાય હને તો તમને જો પિક્ચરમાં દેખાય છે ને કે આ એના કઝિન બ્રધર છે જેના મેરેજ થયા છે અને દુલ્હન છે દેખાય છે સરસ મજાની રેડી થયા છે રેડ કલરના કપડાં પહેરેલા છે માથે ઓળેલું હોય છે તો એ દુલ્હનને ઇંગ્લિશમાં બ્રાઇડ કહેવાય છે અને જે દુલ્હો હોય છે એને બ્રાઇડ ગ્રૂમ કહેવાય છે તમને દેખાય છે ને પિક્ચરમાં અને જો આજે તો દીપાલીની કોણ થઈ દુલ્હન યસ ભાભી થઈ સરસ જો તમે પિક્ચરમાં જોઉં છો ને કે જે નાની જે સ્મોલ ગર્લ દેખાય છે તે કોણ છે દીપાલી છે પિક્ચરમાં છે ને કે જે નાની દેખાય છે તે દીપાલી છે પછી તેના કઝિન બ્રધર તેની ભાભી પિક્ચરમાં દેખાય છે ને તમને લાગે છે ને કે મેરેજ બાદ દીપાલીના ફેમિલીમાં પણ ચેન્જ થયો હશે ને શું ચેન્જ થયો હશે દીપાલીના ફેમિલીમાં હા તેના મેમ્બર આવવાથી એક મેમ્બર વધી ગયું હશે દીપાલીની ભાભી અને તે હવે ફેમિલીનો એક હિસ્સો બની ગયો હશે ફેમિલીમાં જ તે રહેવાની હતી તમને ખબર છે કે જે દુલ્હન આવી છે તો જે ઘરથી તે ઘરમાં પણ કંઈક ચેન્જ આવ્યો હશે ને કે એના પણ મમ્મી પપ્પા હશે તો એ તેના ફેમિલીને છોડીને અહીંયા બીજા ઘરે આવી હશે તો તેના ફેમિલીમાં પણ ચેન્જ આવ્યો હશે તેના ફેમિલીમાં એક મેમ્બર ઓછું થઈ ગયું હશે અને તેના ફેમિલી ખૂબ જ સેડ હશે કે તેના ફેમિલીમાં બ્રધર મધર ફાધર બધા જ રહેતા હશે તો તમારા હાઉસમાં તમારા ઘરે પણ કોઈકના મેરેજ થયા હશે જેમ કે અંકલના અથવા અંકલના છોકરાના માસીના મામાના થયા હશે ને તો તમે પણ મેરેજમાં ખૂબ જ એન્જોય કરી છે ને જ્યારે આપણા ઘરમાં મેરેજ હોય છે તો આપણે તો ખૂબ જ મસ્તી કરીએ છીએ
કેટલા ટાઈપના પકવાન બનાવવામાં આવે છે, વાવ કેટલી સરસ મજાની રસોઈ કરવામાં આવે છે, હને સરસ સરસ મજાના સ્વીટ હોય છે, પનીરની સબ્જી, વેજીટેબલ સબ્જી, બધા સ્ટાર્ટર હોય છે, કેવી મજા કરીએ છે ને મજા. તો હવે આપણે જો તમને ખબર છે કે જ્યારે મેરેજ થવાના હોય તો તે પહેલાં કેટલી બધી રસમ હોય છે, તો કઈ કઈ રસમો હોય છે તે હવે આપણે જોઈએ. જો તમે કોઈના કે ઘરમાં મેરેજમાં ગયા હશો અથવા તો ઘરમાં મેરેજમાં તમે જોયું હશે, તો આગલી દિવસે મહેંદી રસમ હોય છે ને, સરસ મજાના બહારથી મહેંદી મુકાવાલે આવે છે, મહેંદી મૂકે છે, પછી સરસ મજાના ગીતો ગાવામાં આવે છે, પછી રાતના ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવે છે, ઘણા લોકો ગરબા રમે છે, પછી જે છોકરીવાલાના ફેમિલી પણ આવે છે ગરબા રમવા, નાસ્તો હોય છે, હોય ને, પછી લગ્નમાં પછી જે દુલ્હા અને દુલ્હનને પીઠી ચોરાવવામાં આવે છે, ચોરવામાં આવે છે, ખબર છે ને તમને, લોકોને તમે ચોર્યું હશે, મામા કે અંકલના કોઈના પણ મેરેજમાં ગયા હશે તો નહીં ખબર છે, યલો કલરની હોય તેને પીઠી કહેવાય, તે પીઠી ચોરવામાં આવે છે. પછી લગ્નના દિવસે દુલ્હા અને દુલ્હન ખૂબ જ બ્યુટીફુલ લાગે છે, તેવા એકદમ સુંદર તૈયાર થાય છે. પછી મેરેજમાં લોકો સરસ મજાના તૈયાર થઈને આવે છે. પછી જ્યાં મેરેજ થવાનો હોય તે મંડપને શણગારવામાં આવે છે, ફૂલોથી તેનું ડેકોરેશન કરવામાં આવે છે, સરસ મજાના ગીતો ગાવામાં આવે છે. જ્યારે મેરેજ થાય છે ત્યારે તે પહેલાં ઘણા બધા ફંક્શન હોય છે ને, પછી લાસ્ટમાં મેરેજ કરવામાં આવે છે, અને સરસ મજાના બધા ગીતો ગાય છે, બ્રાહ્મણ આવે છે, લગ્ન કરાવે છે, ઉત્સાહનું વાતાવરણ હોય છે, લોકો ખૂબ મસ્તી કરે છે, ખૂબ એન્જોય કરે છે મેરેજમાં. આપણે ગુજરાતમાં લગ્ન પ્રસંગે વિવિધ પ્રકારના ગીતો અને નૃત્ય કરવામાં આવે છે. તમને ખબર જ છે કે આપણા ગુજરાતમાં ગરબા અને રાસ એ ખૂબ જ ફેમસ છે ને. ગુજરાતને તહેવારોની ભૂમિ કહેવાય છે, કે આપણા ગુજરાતમાં તમને ખબર જ છે કે આપણા ગુજરાતમાં તહેવાર અને ઉત્સવ ખૂબ જ એકદમ ઉત્સાહથી મનાવવામાં આવે છે. તો તમને ખબર છે કે ગરબા અને રાસનો જન્મ કેવી રીતના થયો હશે, કેવી રીતના રમાય છે? તો ગરબા ગરબા શબ્દનો ઉદ્ભવ એ સંસ્કૃત શબ્દમાં ગર્ભદીપ, ગર્ભદીપ એટલે તેનો અર્થ થાય છે ગોળાકાર ગળો, જેનામાં નાના નાના ગોળાકારના છિદ્રો હોય છે. જો તમને દેખાય છે ને પિક્ચરમાં, આવી આ ગરબા ગરબો હોય છે, તે આપણે એમને માટલી દેખાય છે, માટલી ટાઈપ, પણ નવરાત્રિમાં તે આનું ખૂબ જ મહત્ત્વ હોય છે, અને શું કહેવાય છે, ગરબો કહેવાય છે. તો તમને ખબર છે કે રાસનો જન્મ કેવી રીતના થયો છે? તો હલ્લીસક અને લાસ્ય આ બે નૃત્યને માંથી જ રાસનો જન્મ થયો છે. હલ્લીસક એટલે એક જેન્ટ્સ અને એક લેડીઝ સાથે સમૂહમાં જે નૃત્ય કરે છે તેને કહેવાય છે. આ રીતે રાસનો જન્મ થયો છે. તો ફ્રેન્ડ્સ, આપણે તમને ખબર જ છે કે આપણા ગુજરાતમાં ઘણા બધા એવા નૃત્ય છે, જેમ કે ઉત્તર ગુજરાતમાં ડોસલો નૃત્ય, અરવલ્લી વિસ્તારમાં મોરિયો નૃત્ય, પછી લેઝીમ નૃત્ય. લેઝીમ નૃત્ય તમને ખબર છે, જ્યારે આપણે જન્માષ્ટમીમાં જે જ્યારે માટલી ફોડતા હોય ત્યારે લોકો લેઝીમ નૃત્ય કરે છે મરાઠી લોકો, હને. અને હવે તો આપણે એન્યુઅલ ફંક્શનમાં પણ હવે લેઝીમ નૃત્ય કરીએ છીએ, ઘણા લોકોને આવડે છે. તો આવા ઘણા બધા એવા નૃત્ય હોય છે. તો આપણે એક હાલી નૃત્ય વિશે જોઈએ. જો તમને પિક્ચરમાં દેખાય છે, આ નૃત્યને હાલી નૃત્ય કહેવાય છે. તે સુરત જિલ્લામાં જે ડુબરા આદિવાસી છે તેનું નૃત્ય છે. તેમાં તેઓ શું કરે છે, એક જેન્ટ્સ અને એક લેડીઝ ગોળાકારમાં ગોઠવાઈને કમર ઉપર હાથ રાખીને નાચે છે. તમને પિક્ચરમાં દેખાય છે ને, આ રીતે તેઓ નૃત્ય કરે છે અને સાથે ઢોલ અને થાળી પણ વગાડતા હોય છે. આ નૃત્ય હાલી નૃત્ય કહેવાય છે. તે પણ આપણા સુરત જિલ્લામાં કન યસ ડુબરા આદિવાસીનું નૃત્ય છે. આ રીતે ડિફરન્ટ સ્ટેટમાં ડિફરન્ટ ટાઈપના નૃત્ય અને ગીતો તમને જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ચેપ્ટર આપણું પૂરું થાય છે. તો તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી હશે અને આ ચેપ્ટર ઘણું સરસ હતું. તો આપણે તે જોઈએ કે આપણે આ ચેપ્ટરની અંદર ત્રણ ફેમિલીમાં થતા ચેન્જીસ વિશે આપણે જોયું હતું.
તો આપણે તે કયા ત્રણ ફેમિલી હતું? એક તો કિરણનું ફેમિલી, સુમીનું ફેમિલી અને દીપાલીનું ફેમિલી. તો કિરણનું ફેમિલીમાં શેના લીધે ચેન્જીસ થાય છે? એક ન્યૂ બેબીનો બોર્ન થવાથી તેના ફેમિલીમાં ચેન્જ થાય છે. તો સુમીના ફેમિલીમાં તેના પપ્પાને પ્રમોશન મળે છે અને પ્રમોશનના લીધે તેને શું કરવું પડે છે? ટ્રાન્સફર લેવું પડે છે બીજી સિટીમાં માટે. અને દીપાલીના ફેમિલીમાં યસ, તેના કઝિન બ્રધર્સના મેરેજ થયા હતા અને એ મેરેજના લીધે તેના ઘરમાં એક નવી ભાભી આવ્યા હતા. હા ને, નવી ભાભી આવી લેતી ને, અને તેના લીધે તેના ફેમિલીમાં ચેન્જ આવેલો હતો. તો ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર આપણે પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે આવીશું. તે બદલ અત્યારે ઓકે, બાય બાય, ટેક કેર.